नमस्ते विद्यार्थी मित्रों, धोरण त्रण विषय सामान्य ज्ञान आपणे आजे सेना विषे भणशू तो के आपणा केटलाक व्यवसायकारो विषे भणशू। व्यवसायकारो एटले आपणा समाजना सेवको। जो तमने चित्र देखाय छे, ईसेनुं चित्र छे तो के टपालीनुं चित्र छे। टपालीनुं मुख्य कार्य शुं होय तो के आपणा कोईपण पत्र होय, मनी ऑर्डर होय, रजिस्टर होय के कोईपण पार्सल होय तो ए आपणा घर सुधी पहोंचाड़े छे। तमे चित्र जो एमां एना हाथमां केटली बधी टपालू छे। ई शुं काम करे तो के घरे घरे जई अने ते टपालने पहोंचाड़े छे। ત્યાર પછી આ બીજું ચિત્ર જુઓ। આ ચિત્ર શેનું છે તો કે ટ્રાફિક પોલીસનું છે। જો તમે જોઈ શકો છો કે ઘણું બધું ટ્રાફિક છે અને તેને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે। ટ્રાફિક પોલીસનું મુખ્ય કાર્ય શું હોય તો કે વાહન વ્યવહારનું નિયંત્રણ કરવાનું અને તેને સરળતાથી બહાર કાઢવાનું હોય છે। જો ચિત્રમાં તમે જોઈ શકો છો। ત્યાર પછી ચિત્ર જોવો, શેનું ચિત્ર છે તો કે નર્સનું। બધાએ જોઈ જ હશે નર્સને। આપણે જે દવાખાનામાં જાય તો એમાં નર્સ શું કાર્ય કરતા હોય તો કે ડૉક્ટર જે સારવાર કરતા હોય તેને મદદ કરે છે। નર્સને બીજા ક્યાં નામે ઓળખાય તો કે પરિચારિકા પણ કહેવાય છે। આપણે કોઈ મોટું ડૉક્ટર હોય એ કોઈ મોટું ઓપરેશન કરતા હોય અને તાત્કાલિક કોઈ ઇન્જેક્શન કે બાટલાની જરૂર પડે તો એ કોણ પહોંચાડે છે તો કે નર્સ પહોંચાડે છે। ત્યાર પછી આ ચિત્ર જુઓ, શેનું છે તો કે આગ લાગેલી છે અને તેને બુઝાવવાનું કાર્ય કરે છે। કોણ કરે તો કે ફાયરમેન। ફાયરમેનનું મુખ્ય કાર્ય શું હોય તો કે આગ બુઝાવવાનું હોય છે। જો તમે ચિત્રમાં જોઈ શકો છો કે આગ લાગેલી છે અને તેને ઓલા જળબંબા દ્વારા બુઝાવવામાં આવે છે। ત્યાર પછી આ ચિત્ર જો, શેનું છે તો કે ટિકિટ ચેકરનું। ટિકિટ ચેકરનું મુખ્ય કાર્ય શું હોય તો કે રેલવેમાં મુસાફરી કરે તેની ટિકિટ ચેક કરે છે। રેલવેમાં ટિકિટ ચેક કરે એને શું કહેવાય તો કે ટિકિટ ચેકર। આપણે બસમાં જતા હોય અને ટિકિટ ચેક કરે તેને શું કહેવાય, કંડક્ટર કહેવાય છે। તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે રેલવે છે અને ટિકિટ ચેકર એનું ટિકિટ ચેક કરે છે। ત્યાર પછીનું ચિત્ર જો, શેનું ચિત્ર છે તમે જોઈ શકો છો કે અદાલત છે અને ઘણા બધા લોકો બેઠા છે અને આ બેસું છે તો કે વકીલ છે। વકીલનું મુખ્ય કાર્ય શું હોય તો કે અદાલતમાં કેસ લડવાનું હોય છે। જો કેસ લડે છે બે વકીલ છે, એ શું કરે છે તો કે સામસામી દલીલ કરી અને કેસ લડે છે। ત્યાર પછી આ ચિત્ર જુઓ, આ તમે ઓળખતા જશો શેનું ચિત્ર છે તો કે સૈનિકનું। સૈનિક શું કરે તો કે આપની દેશની સરહદનું શું કરે તો કે રક્ષણ કરે છે અને એને આપણા દેશ માટે લડે છે। સૈનિકને બધાએ જોયા છે ને, સરસ। ત્યાર પછીનું ચિત્ર જુઓ, આ શેનું ચિત્ર છે તો કે શિક્ષિકાનું ચિત્ર છે। શિક્ષકનું મુખ્ય કાર્ય શું હોય તો કે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાનું હોય છે। જો તમે જોઈ શકો છો ચિત્રમાં કે ટીચર ભણાવે છે અને સામે બાળકો ભણે છે। તમે પણ સ્કૂલે આવો ત્યારે તમારા ટીચર ભણાવે છે ને, એવી જ રીતે ટીચરનું મુખ્ય કાર્ય શું હોય તો કે શિક્ષકનું હોય છે। હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ટપાલ કોણ લાવે તો કે ટપાલી। પછી આગ બુઝાવવાનું કામ કોણ કરે તો કે ફાયરમેન। પછી કોર્ટમાં કેસ કોણ લડે તો કે વકીલ, જે આપણે આગળ જોઈ ગયા। પછી આપણા દેશની સરહદનું રક્ષણ કોણ કરે તો કે સૈનિકો। પછી નર્સનું કાર્ય શું છે તો કે ડૉક્ટરને સારવારમાં મદદ કરવાનું અને શિક્ષકનું કાર્ય શું છે આપણે જોઈ ગયા તો કે વિદ્યાર્થીઓને શાળામાં ભણાવવાનું કાર્ય કરે છે। હવે આપણા બધા સમાજસેવકો વિશે આપણે ભણી ગયા, બધાને સમજાઈ ગયું, સરસ।